बनासकांठा में आखरे जे स्थिति छे तेना उपर नजर राखवा माटे खास तो स्थानिक तंत्र तरफ थी वॉर रूम शुरू करवामां आव्यो छे। आपने विगते जानकारी आपीए तो आ वॉर रूम में जे पण लोको पॉजिटिव होय अथवा तो अन्य विस्तार थी तेओए प्रवेश कर्यो होय तेना उपर सीसीटीवी तेमज जीपीएस नी मदद थी बाज नजर राखवामां आवी रही छे। खास तो मॉनिटरिंग कलेक्टर खुद करी रहा छे, जे लोकोने क्वारंटीन करवामां आव्या छे तेमना मोबाइल में जीपीएस नी मदद थी वॉच राखवामां आवी रही छे। कोईपण व्यक्ति पोतानो विस्तार छोड़े के तरत ज माहिती जिला कंट्रोल रूम ने मळी जती होय छे। हॉस्पिटल में कोई नी अवरजवर छे के केम आ तमाम बाबतों पर पण सीधी नजर राखवामां आवी शके छे। जिला में कोरोना संक्रमण वधु न फैलाय ते माटे कलेक्टर खुद गामना सरपंचोनी साथे वीडियो कॉन्फरन्स करे छे अने तमाम गतिविधियों पर पोते नजर राखी रहा छे। જિલ્લામાં કોવિડથી લડવા માટે એક વોર રૂમ બનાવવામાં આવ્યો છે। અત્યારે આપણી સાથે જિલ્લા કલેક્ટર પણ છે, તે સમજૂતી આપશે કે આખરે આ જે કંટ્રોલ રૂમ છે તે કામગીરી કઈ રીતે કરે છે। સાહેબ, ખાસ કરીને આખું અત્યાધુનિક ટેકનોલોજીથી આખો રૂમ બનાવવામાં આવ્યો છે, શું વિશેષતા છે, કઈ રીતે આ કાર્યરત છે? કોવિડ-19ના તમામ પાસાઓને ધ્યાને લઈને કંટ્રોલ રૂમ વોર રૂમ ઇફેક્ટિવલી કામ કરે અને એ ઇફેક્ટિવનેસ આવે એના માટે જે તમામ પાસાઓ છે આપણે ધ્યાનમાં લીધા છે। ખાસ કરીને આપ જોઈ શકો આ સ્ક્રીન ઉપર કન્ટેનમેન્ટ ઝોન અને સિવિલ હોસ્પિટલ જે ખાતે કોરોના પોઝિટિવ કેસીસ છે એની મોનિટરિંગ અમે અહીંયાથી કરીએ છીએ। કન્ટેનમેન્ટ ઝોનમાં જે કાંઈ બિનજરૂરી અવરજવર છે એના ઉપર આપણી ચાપતી નજર અહીંયાથી રાખીએ છીએ અને કોઈ પણ કરેક્ટિવ એક્શન્સ લેવાની હોય એ અહીંયાથી લઈ શકીએ છીએ। સાહેબ, ખાસ કરીને જે પ્રકારે વોર રૂમ બનાવવામાં આવ્યો છે, શું વિશેષતા છે, કયા પ્રકારની ટેકનોલોજીનો આમાં યુઝ થાય છે? એમાં કોવિડ રિલેટેડ જે તમામ આપ જોઈ શકો છો અહીંયા કોવિડ બનાસકાંઠાનું ડેશબોર્ડ દેખાય છે, કોવિડ પોર્ટલ જે એક સિંગલ ડેટા માટેનું પ્લેટફોર્મ કેન્દ્ર સરકારે વિકસિત કર્યું છે, આ ડેશબોર્ડ ઉપર તમામ વિગતો કોવિડની આવી જાય છે। એમાં પોઝિટિવ કેસીસથી માંડીને તમારું ડિસ્ટ્રિક્ટનું ટ્રેજેક્ટરી, ડિસ્ટ્રિક્ટની પ્રિપેરનેસ, આગામી દિવસોમાં કયા પ્રકારનું પ્લાનિંગ હોવું જોઈએ, આ બધી જ વિગતો કોવિડ પોર્ટલ ઉપરથી આપણે કરીએ શકીએ છીએ। એક ટ્રેકિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે, આપ જોઈ શકો છો અત્યારે આ ટ્રેકિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરશે? હા, કોવિડ ટ્રેકિંગ સિસ્ટમ જે જેના થકી આપણે જે બહારથી આવતા પ્રવાસીઓ છે એના ઉપર ચાપતી નજર રાખીએ છીએ। બનાસકાંઠા જિલ્લાના જે 16 ચેકપોસ્ટ છે, 9 આંતર જિલ્લા અને 7 આંતર રાજ્ય ચેકપોસ્ટ છે, એના ઉપર જે પણ પ્રવાસી બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરવા માંગે છે એમના મોબાઈલમાં આપણે આ એપ ઇન્સ્ટોલ કરીએ છીએ। આઈઓએસ અને એન્ડ્રોઇડ બંને સિસ્ટમમાં આ કામ કરે છે। ઇનકેસ ચેકપોસ્ટ પરથી પણ એ પકડમાં નહીં આવે તો આપણે દરેક ગામમાં વિલેજ મુવમેન્ટ રજીસ્ટર રાખ્યું છે અને વિલેજ કન્ટેનમેન્ટ કમિટી રોજે રોજ આપણને એની રિપોર્ટિંગ કરે છે। એમના મોબાઈલમાં પણ એ એપ આપણે ઇન્સ્ટોલ કરીએ, તમામ હોમ ક્વોરન્ટાઇન અને ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇનના લોકોના મોબાઈલમાં આ એપ ઇન્સ્ટોલ થાય અને એના થકી એમની મૂવમેન્ટ આપણી ચાપતી નજરથી બચે નહીં એની વ્યવસ્થા આ કોવિડ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવેલ છે। ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક વોર રૂમ બનાવવામાં આવ્યો છે, જે પ્રકારે યુદ્ધમાં જે રણનીતિ કરવામાં આવે છે તે જ પ્રકારની રણનીતિ આ વોર રૂમમાં બનાવવામાં આવી છે। જે પણ લોકો ક્વોરન્ટાઇન છે, જે પણ લોકો બહારથી આવે છે તેમની તમામ મુવમેન્ટ ઉપર આ જે વોર રૂમ છે તેની ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે। આખી જે વોર રૂમ બનાવવામાં આવે છે ને તેનું સીધું માર્ગદર્શન જિલ્લા કલેક્ટર કરી રહ્યા છે। કુલદીપ પરમાર।